हेलो स्टूडेंट्स, संदीपनी एज्युकेशनल एकेडमी में तमारु स्वागत छे। तो आज आपणे सामान्य ज्ञान में अनेक ने माटे एक शब्द विषे जोईशुं। अहीं बॉक्स मांथी योग्य शब्द पसंद करी अनेक ने माटे एक शब्द खाली जगह में लखवानो छे। पहेलो, पुस्तकोनो ज्यां संग्रह करवामां आवे छे ते स्थान, तो शुं आवशे? पुस्तकालय। बीजू, लाकड़ा के पत्थर ने कोतरवा तथा आकार आपवा माटेनु अणीदार साधन, ते छे टाकणु। त्रीजू, पोताना हाथे ज लखायेली पोतानी जीवन कथा, तेने शुं कहेवाय? आत्मकथा। चौथू, पोतानी जीवन कथा बीजा द्वारा लखावी ते, तो तेने कहेवाय जीवन चरित्र। पांचमू, मकान के घर नीचे आवेलो रूम, तेने शुं कहेवाय? भोंयरू। छठ्ठू, જ્યાં કલાત્મક વસ્તુઓ કે જાહેરાત માટેની વિવિધ ચીજવસ્તુઓ મૂકવામાં આવે તે, તો તેને કહેવાય પ્રદર્શન। સાતમું, ટેનિક એસિડ દ્વારા પશુઓની ચામડીમાંથી બનાવવામાં આવતો પદાર્થ, ચામડું। આઠમું, ભોજનની વાનગીઓની યાદી, તેને કહેવાય મેનુ। નવમું, ખૂબ ઉત્સાહી પ્રશંસક કે સમર્થકને પ્રખ્યાત વ્યક્તિ દ્વારા પોતાના હાથનું આપવામાં આવતું લખાણ, સ્વહસ્તાક્ષર। દસમું, કોઈને મૂર્ખ બનાવવાનું કે છેતરવાનું કાર્ય કરવાનો નુસ્ખો, તેને કહેવાય યુક્તિ। અગિયારમું, પોતાના દેશનું પરદેશમાં પ્રતિનિધિત્વ કરતી મુત્સદ્ધી વ્યક્તિ, તેને કહેવાય રાજદૂત। બારમું, ઇમારતી લાકડાને નુકસાન કરતી નાની કીડી જેવી જીવાત, તો તેને કહેવાય ઉદય। તેરમું, પરદેશ જવા માટેનો પરવાનો, પાસપોર્ટ। ચૌદમું, પરદેશમાં દાખલ થવા માટેનો પાસપોર્ટ પરનો પરવાનો આપતો શેરો કે સિક્કો, તેને કહેવાય વિઝા। પંદરમું, અનાજ માટેનું સંગ્રહાલય, કોઠાર। સોળમું, કોઈને ભેટ તરીકે આપવા માટેનું ફૂલનું ઝુમખું, ગુલદસ્તો। સત્તરમું, લાંબીને પથરાતી કે ઊંચે ચડતી ઉગતી વનસ્પતિ, તો તેને કહેવાય વેલ।